चाहे वतन से हो, वो चाहे धर्म से हो, वो चाहे ईश्वर से हो, वो चाहे कोई व्यक्ति से हो, वो चाहे कोई विचारधारा से हो, वो इश्क जब तक तुम्हारे जीवन में मौजूद है तब तक तुम्हारा जीवन जीवन है। बाकी तो तुम्हारो श्वास ले तू पंच महाभूत नु एक खोखलू शरीर छे। अगर ये वीडियो आपको पसंद आए तो लाइक करें और शेयर करना मत भूलिए और बेल आइकॉन पर क्लिक करना मत भूलिए। तो भागवत मां राधा नाम नो क्या उल्लेख नथी, एनो अर्थ एवो नथी के भागवत मां क्या राधा नथी। कृष्ण माटे नो अनंत प्रेम छे राधा, कृष्ण साथे मिलननी घड़ीने आनंदथी उत्सवमय बनावीने उजवे छे राधा, अने कृष्ण पासेथी मळता विरहना वियोगनी वेदनाने पण छातीए सरसी चांपी राखे छे राधा। कृष्ण पासेथी मिलननो आनंद होय तो एनो पण उत्सव, અને કૃષ્ણ પાસેથી જો પીડા મળે, વિયોગ મળે, દુઃખ મળે તો એ દુઃખનો પણ ઉત્સવ, એ દુઃખ પણ મંજૂર, એ દુઃખનો પણ સ્વીકાર। અને આ પ્રેમની વાતો, ઈશ્કની વાતો બહુ પ્રેક્ટિકલ મગજના લોકો હોય, બહુ વ્યવહારુ મગજના લોકો હોય એના મનમાં ન બેસે સાહેબ। આપણને એમ થાય આ કાંઈ આગાય ગાંઠ પણ આવું કરાતું હશે, પણ આ પ્રેમની વાતો છે, આ ઈશ્કની વાત છે, આમાં વ્યવહારુતા હોતી નથી। આમાં રેશનાલિટી, પ્રેક્ટિકાલિટી, પ્રેગમેન્ટિઝમ તમારું આની અંદર કાંઈ કામ ન કરે। આ દુનિયામાં હજી સુધી કોઈએ બુદ્ધિપૂર્વક પ્રેમ કર્યો હોય એનો કોઈ દાખલો નથી। પ્રેમ ક્યારેય બુદ્ધિપૂર્વક થઈ જ ન શકે, જો તમે એમાં બુદ્ધિ લગાવવા જાઓ તો તમે પ્રેમનો અનુભવ જ ખોઈ બેસો। અને આ દુનિયાને છે ને, આ દુનિયા ઓમ પ્રેમની દુશ્મન છે, આ સંસાર પ્રેમની દુશ્મન છે। કોઈ વ્યક્તિ જ્યારે પણ પ્રેમ કરે, માત્ર વ્યક્તિને નહીં, વ્યક્તિ સાથે એમ ચલો એમ બે પાત્રો પ્રેમ કર્યા એની વાત નહીં, પણ આ દુનિયાને પ્રેમ સાથે જ પ્રોબ્લેમ છે। ગમે ત્યાં પ્રેમ દેખાય એટલે દુનિયા ઝંડા લઈને ત્યાં ઊભી રહી જાય। આ દુનિયાને પ્રેમ સાથે વાંધો છે, અને પ્રેમ વિના જીવન સૂકું છે, નિરસ છે, સૂકું ઠૂઠું છે। આ દુનિયામાં જેટલી રંગીનિયત છે, જેટલા રંગો છે, જેટલો ઉત્સવ છે, જેટલો મોજ છે, જેટલો આનંદ છે, એ પ્રેમના કારણે છે, અને આ દુનિયા પ્રેમની દુશ્મન છે। ઈ બહારથી ડાઈ ડાઈ બધી વાતો કરે કે બધાય માણસોએ પ્રેમથી રહેવું જોઈએ, સંપત્તિ રહેવું જોઈએ, પ્યારથી રહેવું જોઈએ, પણ જો માણસો એકબીજાને પ્રેમ કરવા માંડે તો દુનિયાથી સહન થતું નથી, ઈ દુનિયા સહી શકતી નથી। ઈ પ્રેમ પછી તમારો કોઈ વ્યક્તિ સાથે હોય, ઈ પ્રેમ તમારી કોઈ વિચારધારા સાથે હોય, વો ઈશ્ક ચાહે તુમ્હારે વતન સે હો, વો ઈશ્ક ચાહે તુમ્હારે તુમ્હારે ધર્મ સે હો, વો ઈશ્ક ચાહે હો વો ભગવાન સે હો, વો કૃષ્ણ સે હો, તમને જ્યારે કોઈની સાથે અગાઢ પ્રેમ બંધાઈ જાય એનાથી દુનિયાને વાંધો છે। તમે ગમાડો, ગમાડવાના સ્તર ઉપર રહ્યો, પ્રેમ કરો, માં ગમાડો, એકબીજાને ગમાડો, પણ પ્રેમ ના કરો। ઘરમાં પણ બધાને અનુભવ હોય, કોઈ એક પાત્ર વધુ ભક્તિમાં હોય ને, પ્રભુ પ્રેમમાં લીન હોય ને, તો એ બીજાને સહન ન થાય, બધાને અનુભવ છે। જો કે કોઈ નડતું નથી, છતાં એનાથી ચીડે લોકો। તો દુનિયા સંસાર એમ કહે કે તમે ગમાડો, એકબીજાને પ્રેમ નહીં કરવાના, અમારા જે નિયમો, કારણ કે પ્રેમ છે ને પોતાના સ્ટેટસ કોને ચેલેન્જ કરે છે, એ ઓબ્સેશનની એવી સ્થિતિ છે કે દરેક સૃષ્ટિનો જે નિયમ છે, રૂલ્સ છે, એને એ પડકારે છે, અને એ સોસાયટી સહન નથી કરી શકતી, આ સમાજ સહન ન કરી શકે। અને જ્યાં સુધી આ પ્રેમ આપણી અંદર મોજુદ છે ત્યાં સુધી જીવન જીવન છે। જેવો આ પ્રેમ આપણામાંથી ગાયબ થઈ જાય ત્યારે જીવન એટલે સમજી લેવાનું તમે ખાલી શ્વાસ લ્યો છો। યે ઇશ્ક હે વો ચાહે વતન સે હો, વો ચાહે ધર્મ સે હો, વો ચાહે ઈશ્વર સે હો, વો ચાહે કોઈ વ્યક્તિ સે હો, વો ચાહે કોઈ વિચારધારા સે હો, વો ઇશ્ક જબ તક તુમ્હારે જીવન મેં મોજુદ હૈ તબ તક તુમ્હારા જીવન જીવન હૈ। બાકી તો તમારું શ્વાસ લેતું પંચ મહાભૂતનું એક ખોખલું શરીર છે। ઈશ્ક જ્યાં તમારા શરીરમાંથી મટી ગયું પછી વાત પૂરી થઈ ગઈ। અને એવા લોકો બધાયને નડ્યા છે, નરસિંહ મહેતા પણ નડ્યો છે, એના સમાજને અળખામણો લાગ્યો છે, આખી સમાજ આખી નાત નરસિંહ મહેતાની સામે ઉભી છે। મીરાને લોકોએ કંઈ ઓછા હેરાન કર્યા છે? જ્યાં જ્યાં લોકો પ્રેમી હોય ને એને લોકો હેરાન કરે, મીરાબાઈને ઓછા હેરાન કર્યા છે? મેળતાના રાજકુમારી, મીરાબાઈ એટલે કોઈ જેવી તેવી સ્ત્રી થોડી છે, મેળતાના રાજકુમારી, અને લગ્ન કરીને ક્યાં જાય કે હિન્દુસ્તાનનો સૌથી મોટો પરિવાર શું, આખી દુનિયાનો જો કોઈ સૌથી મોટો ડીએનએ હોય તો મહારાણા પ્રતાપનું જે પરિવાર છે, જે રાણા સાંગાનું જે કુળ છે, એ રાણા સાંગાના કુળમાં, એ પરિવારમાં જેમાં મહારાણા પ્રતાપને એવા બધા સંતાનો થયા, એ પરિવારના એ વધુ બનીને જાય છે, વહુ બનીને જાય છે,
આખી દુનિયામાં ઈ ડીએનએ છે ને પાવરફુલ ડીએનએ છે, એવો ડીએનએ મહારાણા પ્રતાપનો ડીએનએ, એનું જીન્સ એની તુલના અશક્ય છે સાહેબ. ઈ કુળ ઈ પરિવારના ઈ વધુ થયા, હાથમાં એક તારો લીધો અને જોગન બની ગયા. મેરે દો ગિરધર ગોપાલ, શ્યામ મોહન, શ્યામ મોહન બીજી કોઈ વાત નહીં. અને આખી દુનિયાને અળખામણા લાગવા માંડી. આ તો હવે 500,000 વર્ષ પછી હવે આપણે મીરાબાઈના ગુણ ગાઈએ છીએ, હવે આપણે નરસિંહ મહેતાના ગુણ ગાઈએ છીએ. તે દિવસે એને હેરાન કરવામાં કોઈ કસર બાકી રાખી નહોતી. આ પ્રેમથી દુનિયાને નફરત છે. તમે પ્રેમ શું કામ કરી શકો? કારણ અમે નથી કરી શકતા ને કોઈક બીજો કરી જાય ને એ દુનિયાથી જોવાતું નથી, અમારાથી થતો નથી, અમારા જીવનમાં પ્રેમ નથી. આના જીવનમાં પ્રેમ શું કામ છે? દુનિયા બીજી જોઈ નથી શકતી. પ્રેમનો વિરોધી સંસાર છે.